ગુજરાતના યુવાધનને બરબાદ કરવાના કારસાને નિષ્ફળ બનાવવા પોલીસ સતર્ક છે. ગત એક વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ કેસમાં 300 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક સમયમાં દરિયા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસે ડ્રગ્સ પેડલર સામે લાલ આંખ કરી છે અને ઓછી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોતાની પાસે રાખીને છૂટક વેચાણ કરતા લોકો સામે પણ તવાય બોલાવી છે. મોટાભાગના કિસ્સામાં એ સામે આવ્યું છે કે ડ્રગ્સ પેડલર પણ ડ્રગ્સના બંધાણી હોય છે અને પોતાની આદતને પૂર્ણ કરવા માટે ડ્રગ્સનું વેચાણ કરવા લાગે છે. તેઓ કોઈપણ યુવક યુવતીને ડ્રગ્સના બંધાણી બનાવવા માટે પ્રથમ 2-3 વખત મફતમાં ડ્રગ્સ આપે છે, બાદમાં ડ્રગ્સના બંધાણી બનતા તેની પાસેથી રૂપિયા વસૂલે છે. ઘણીવાર ડ્રગ્સ પેડલર કાફેની આસપાસના વિસ્તારોમાં પણ યુવાનોને ટાર્ગેટ કરતા હોય છે, જેનાથી સાવધાન રહેવાની જરૂર છે. ડ્રગ પેડલરો જે પણ પકડાય એ મોટાભાગના એ ડ્રગ્સના બંધાણી જ હતા. એ જે ડ્રગ પેડલરો છે, ડ્રગ્સના વ્યાપારીઓ છે, એ પહેલાં જે યંગ પીઢી છે એમને ફ્રીમાં ડ્રગ્સ આપે છે અને જે સિન્થેટિક ડ્રગ જેવા કે MD, કેટામાઇન એ છે એ એક અથવા બે વાર લીધા પછી એની લત લાગી જાય છે. એ લત બહુ છૂટવી બહુ મુશ્કેલ છે, એટલે એમને ખબર છે કે એક બે વખત આપ્યા પછી એ બંધાણી થઈ જાય છે અને એમનો કાયમ